ઝવેરી, આર્ટિસ્ટ છું, બરોડા ફાઇન આર્ટ્સમાંથી મેં માસ્ટર્સ કરેલું છે અને છેલ્લા 54 વર્ષથી હું પેઇન્ટિંગની પ્રેક્ટિસ કરું છું, પેઇન્ટિંગ ફ્રીલાન્સ તરીકે. અને આજે જે હું અમદાવાદમાં આર્ટિસ્ટિંગ આર્ટ ગેલેરીમાં જે પ્રદર્શન લઈને આવેલો છું એનું ટાઇટલ છે અનનોન પ્લેનેટ. અનનોન પ્લેનેટ છે કે હજી આપણો ઈસરો કે નાસા જે મંગળયાન સુધી પહોંચ્યું છે કે શનિ સુધી પહોંચ્યું છે એ આપણી એક ગેલેક્સીનો પાર્ટ છે, પણ એ સિવાય બ્રહ્માંડમાં લાખોની સંખ્યામાં ગેલેક્સીસ છે અને એટલા બધા ગેલેક્સીસમાં કેટલા બધા સૂર્યો પણ છે અને એની આજુબાજુ ફરતા ગ્રહો પણ છે. એ વસ્તુને મેં તમે મેડિટેશન તો હું કરતો નથી, પેઇન્ટિંગ જ મારું મેડિટેશન છે, પણ એ દરમિયાન સબકોન્શિયસ માઇન્ડથી જ્યારે મેં હું પોતે ટ્રાન્સમાં ગયો અને મેં જ્યારે આ બધું નિહાળ્યું, જોયું અને એને સંગ્રહિત કર્યું મારા મગજમાં અને એ વસ્તુને મેં મારા પેઇન્ટિંગમાં રજૂઆત કરેલી છે. મારા પેઇન્ટિંગ છે 3 ડાયમેન્શનલ કોલિટીના, કે ગ્રહોની જે સરફેસ એના કલર્સને એને રચનાને બતાવવાની કોશિશ કરી છે, એના ઉપરના ટેક્સચર્સને પણ ધ્યાન રાખીને મૂકેલો છે. તો પિક્ચર્સથી અથવા તો આ વિડીયો દ્વારા તમે જે જોશો એમાં તમને એટલી મજા નહીં આવે જ્યાં સુધી તમે અહીંયા એક્ઝિબિશનમાં આવીને તમે એને રૂબરૂ નિહાળશો ત્યારે તમે એને માણી શકશો. અને આ એક્ઝિબિશન 21 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે, તો આપ જરૂર પધારો અને માણો પેઇન્ટિંગને, કારણ કે ફોટોગ્રાફમાં એટલી ક્વોલિટીને જોઈ શકાય. અને કોઈ પણ એક સામાન્ય માનવી માટે એક બહુ અઘરી વસ્તુ છે ટ્રાન્સમાં જવું. જે મહાત્માઓ જે છે, સાધુઓને બધા છે, એ લોકોની વર્ષોની તપસ્યા પછી એ લોકો આ વસ્તુ પામી શકે છે. આઈ એમ સો લકી કે મારા આ સમયમાં મેં એ વસ્તુને માણી અને કોઈ માનવા પણ તૈયાર નહીં થાય કે કેવી રીતે હું બ્રહ્માંડમાં હું ફરી આવ્યો અને મેં શું શું જોયું ને માણ્યું. હું ધારું ત્યારે પણ હું જઈ શકું છું વારંવાર અને અલગ અલગ ગ્રહો પણ જોઈ શકું છું, અલગ અલગ વાયુઓના ગ્રહો પણ જોઈ શકું છું, અલગ અલગ પ્રકારની લાઇટો પણ જોઈ શકું છું બ્રહ્માંડમાં, ગેલેક્સીસમાં. તો આ વસ્તુને પહેલી વખત કદાચ વર્લ્ડમાં, કારણ કે મને જે ઓપિનિયન મળ્યા છે બધેથી, એટલે વર્લ્ડમાં આ સબ્જેક્ટને લઈને કે આ રીતનો પેઇન્ટિંગ ફર્સ્ટ ટાઈમ થઈ ગયું છે. તો આપ જરૂર જુઓ, કારણ કે ફરી પાછું આ ક્યારે જોવા મળશે કે મને ખબર નથી એવું છે. અને અહીંયા ઈસરોના ડાયરેક્ટર અને એમના સાયન્ટિસ્ટો, એમના ડાયરેક્ટરે ઉદ્ઘાટન કર્યું ગઈકાલે અને એમના સાથે સાયન્ટિસ્ટો હતા, બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે મેં એમને કહ્યું, મેં કીધું આ 2020નું વિઝન નથી, આ 2070નું વિઝન છે. એટલે ભવિષ્યમાં ટેકનોલોજી ને સાયન્સ આગળ વધશે ત્યારે આ વસ્તુ જોઈ શકશે જે મેં આજે તમને બતાવ્યું છે. એન્ડ ધે વેર સો હેપી અને વેલ, ટાર્ગેટ તો મારો એવો છે કે નાસા સુધી પણ હું પહોંચી શકું, નાસા પણ આ જોઈ શકે.